કમા ભાઈ એટલે આપણે નથી ભણ્યા. આ ધંધો ફાવે તો જ કરાય વાલા, નકુચા માંગલે આવી જાય વાલા, થાવા જ માલો બાપ. પણ કમા ભાઈ આપણા જોગું મળે તો શીખી તો નાખવું છે, કારણ કે અમારે કીર્તિભાઈ ને બે ને તારા લગ્ન ગીત ગાવાની ઈચ્છા છે. વાહ વાહ, કેવો હરખ થાય. આવો કમા ભાઈ, અમારા લગ્ન છે તેથી હરખ હતો. ખરે ખરો. એટલે ઓલા બેને એમ કીધું કે આવું તમને કોણે કીધું? તાકે મને સમાચાર મળ્યા કે તું તારા પતિ પાસે કામ કરાવે છે બધું. તા તો એ બેન રડવા મળ્યા, કોઈ દી આવું ન કહેતા, હો બેન પતિ મારો પરમેશ્વર છે, પતિ મારો ભગવાન છે, અને ભગવાન ભગત નું કામ ન કરે તો કોનું કામ કરે? હાલે લે નરસિંહ મહેતા નો ભગવાન કુંવરબેન ના મામેરા પુર જોઈ તો મારો ભગવાન વાસણ નો જોઈ દે. લે એમાં બિલકુલ ખોટું નથી વાલાઓ. આણંદ ભગવાન નું રૂપ છે સાહેબ, આણંદ જે કરવો ને એ ભગવાન નું રૂપ છે. તમને અંદરથી આનંદ આવે ત્યારે માનજો કે તમારી અંદર પરમાત્મા આજુબાજુ છે. અને પીડ્યા પીડ્યા ક્રોધ આવે તો માનવાનું કે કાં ખોરાક બદલી ગયો આપણો, અને કાં કોકનો હાથ અડી ગયો આપણને. આપણને આનંદ આવવો જોઈએ સાહેબ, અંદરથી આનંદ આવે. આપણે જે આ બહુ જૂનું ગીત છે આપણે તખતદાન રોહડિયાનું, અનેક વાર ભીખુદાનભાઈ પણ ગાયું, મેં પણ ઘણી વાર ગાયું, મોજમાં રહેવું. બાપુ હમણાં ભીખુદાનભાઈ ની ચોખવટ બહુ સારી કરી. ભીખુદાનભાઈ કે મને કે માય ભાઈ મોજમાં રહેવું એટલે શું એમ? બહુ સારો જવાબ આપ્યો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ કે માય ભાઈ મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું, જ્યાં છીએ ત્યાં સંપૂર્ણપણે રહેવું. ઘણા બેઠા અહીંયા હોય, મન ક્યાંક બીજે હોય, એ નો હક એ લે નો આપણને લેવા દે. અને પાછા બીજાને કે બહુ બધા દાંત કરતા, હું કીધું બોલો, હા ભીડું ન હોય બોલો, હું કરો તમે. અને અહીંયા તો વિરમ ગામની તો વાત જ નથી, બાકી તો ઘણી જગ્યા અમે જઈએ તો પ્રોગ્રામ મણા હોઈ જાય. બોલો બાજુ બેઠે નું કે સા વેચાર જગાડ છે, એટલે તું હું સાની રેકડ્યું માંડી. હા ખરેખર અમુક હાવ ગજબ છે, હા હોય. અને બધું અમારી ઉપર છોડે. એક જગ્યાએ હું પ્રોગ્રામમાં બોલતો બોલતો ભૂલી ગયો કેટલે પહોંચ્યો. મેં પૂછ્યું ક્યાં પહોંચ્યા હતા, તો કે એ બધું તમારે ધ્યાન રાખવાનું હોય, પૈસા એ ન આપી. એટલે ના, મોજ તમારે કરવાની છે સાહેબ. અમે તો હું હકીકત કહું છું બાપુ, અમને મજા ક્યારે આવે ખબર? અમે પોતે સાંભળવા બેસી જઈએ ને ત્યારે. બાપુ હું એક મહિનો શ્રાવણ મહિનો આખો મૌન હોઉં છું, આખો મહિનો હળંગ ડે નાઇટ, એ આખો મહિનો મારી પાસે રહું છું. ને મિત્રો આપને પણ વિનંતી કરું, યુવાન મિત્રોને ખાસ કહું, દિવસમાં એક કલાક તો તમારી પાસે તમે રહેજો, પોતાને અરે વાતો કરજો કે હું શું કરું છું, મારે શું કરવું જોઈએ, મારો બાપ કોણ, હું કઈ જ્ઞાતિ અને હું ક્યાં દેશનો માણસ છું, અને હું કેવી હાલ હાલું તો સમાજને રૂડો લાગીશ. અને પોતાની જાત પાસે બેસી જાઉં, હું સ્તુતિ કરતા હોય ત્યારે અમે શું કરીએ, અંદરથી માયો બેઠો એને ઓડિયન્સમાં મૂકતો નીકળતું, અને હવે કોકને અંદર આવવા દે જેથી કરીને મજા કરાવે બીજાને. આ તમને તાકાત છે સાહેબ, આની ઉપર ઈશ્વરની કૃપા હોય તો જ કમાભાઈ થતું હોય, બીજું શું કરે સા માણસ. કૃપાને મેળવી લ્યો ને ત્યારે પથ્થર પણ તમારે આમાં હસવા મળશે. અરે બજારમાં હાલ્યા જતા હોવ ને કૃપા થઈ જાય તો ઠેસ લાગે ને તો દોરો જડે, નકર નખ નીકળી જાય અને લોહી નીકળે વ્યાજમાં. એટલે ભીખદાનભાઈ બહુ સારી વાત કરી કે વર્તમાનમાં રહેવું. પછી એને બહુ સારો દાખલો દીધો, માતાઓ બહેનો આપ બધા બેઠા છો, સારો દાખલો દીધો કે માની લો જમવા બેઠા શાક બગડી ગયું છે. જમવા બેઠા આપણે શાકનું આમ બટકું બોલ્યું, બટકું મોઢામાં નાખ્યું, ખબર પડી કે તીખું છે, ખારું છે, મોળું છે, શાક ટૂંકમાં બગડી ગયેલું છે. અત્યારે કેવલ શાક બગડ્યું છે, એને તમે એક બાજુ મૂકી અને બીજી વસ્તુ હોય ને ભાવથી જમી લ્યો તો શાક સિવાય બીજું કાંઈ નથી બગડ્યું. પણ જો હારવાર તમે બગડ્યા એટલે આખું ઘર બગડ્યું. બોલો આ કોણે બનાવ્યું શાક, આ કોણ,
અને હકીકતો અમુક તો ઉપરલી ખીજાવા જ આવ્યા, કોને ખબર ક્યાં સોગડીએ પ્રગટ થાય છે. વાત વાતમાં ઘરે ખીજાતા જ હોય. એક જણો એના છોકરાને મારતો હતો, એના દીકરાને બાબુ એવો એ મારતો હતો, અને છોકરો એનો ને ભાઈઓ હામો હામો તળેલા નાખે. ગામના પાડોશીથી, એના જે પાડોશી હતા એનાથી ન રહેવાનું, એ બિચારા દિવાલ કૂદી કૂદીને આવ્યા કે એ સુદામ છોકરાને મારો. તો ઓલો કે કાલ મારા દીકરાનું પરિણામ છે. કે પણ કાલ પરિણામ છે તો આજ શું કામ મારો? તો કાલ હું બહાર ગામ જવાનો છું. બોલો એમ, હવે બાપને કેટલો ભરોસો છે કે આપણો બે વિષયમાં ઉડ્યો જ હોય એમ. પોતાને એબીસીડી નો એ નો આવડતો હોય ને કે મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં મોકલવો છે. હવે તમે તો એબીસીડી હીખો પેલા. ગજબ જો અમુક એક જગ્યાએ બાપુ સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા. બધે ન હોય, કોક કોક જગ્યાએ હોય એવું. રાજપાલી ટ્યુશન રાખ્યા હોય તો કારણ ભૂવાઈ ગયું હોય એમ. કોક કોક બધા, બાકી તો શિક્ષક મારા માટે બધા ગુરુ છે, કારણ કે હું કોઈ શિક્ષકનો શિષ્ય છું. હા, પણ એક સાહેબ હોય ગયા, છોકરા બેઠેલા હો બીજા ત્રીજા ધોરણના છોકરા. હા, એક છોકરા કોણી માં એ આપણા સાહેબ હોય ગયા. તો બીજો હું કે ભલે હોય ગયા, ભણવું મચ્યું. કારણ કે અમુકને તો ઘરેલી તગડી જ મૂકે છે. હા, ઘરે હા સવા એની કરતા ન્યા રાખો. મારે નિશાળ છે, મને ખબર છે. ઘણા વાલી હામેલી એમ કે માયાભાઈ પાંચ ને પાંચ છોડો, રહેવો જોવે અહીંયા. પણ અમુક હુવે એમ, અમુક હુઈ જાય. હા હા હા, એવા નાખોરા બોલતા આપણને એમ થાય કે આખો રૂમ આગળ ઉપી જાય. હમણાં ત્રણ ત્રણ ઘેર બદલે નાખોરાના બોલો. ખરેખર અમુક ખરેખર જેને નાખોરા બહુ બોલતા હોય એને રોજ સૂતી વખતે ગાયના દૂધના ઘીના બબ્બે ટીપા નાકમાં જઈને, નાકમાં નાખીને સુઈ જવું. જિંદગીમાં એના નાખોરા નહીં બોલે અને ખરાબ સપના કોઈ દી નહીં આવે અને યાદશક્તિમાં ઉત્તમ વધારો થશે. આવી મને બહુ ખબર પડે, હું કોઈને કહું નહીં યાર. આ હકીકત છે. ગાયના દૂધના ઘીના નાકમાં તમે બબે ટીપા નાખી ગયો અને એટલી બધી યાદ શક્તિ વધે, અને સાહેબ કહેવા ગયો માનસિક જે કાંઈ બીમારી હોય એ તમામ વહી જાય, એટલી ગાયના ઘીની અંદર એટલી તાકાત છે સાહેબ. હા, પછી ભેંસોનું ઘી જોવે, હુઈ જવું હોય ત્યાંથી ભેંસોનું દૂધ ખાઈ જવાનું. હા, ભેંસે તે ભેંસ છે ભાઈ, આપણે શું કામ એનો વિરોધ કરવો જોઈએ? નકામાં પાડા આપણને ધક મારે કે અમારી મમ્મીએ તમને શું હેરાન કર્યા હતા તમે. એક જગ્યાએ બાપુ ગૌશાળાનો પ્રોગ્રામ ને, ગૌશાળાનો પ્રોગ્રામ પતાવીને બહાર નીકળ્યા તો ખૂટીઓ મારી વાહે છો. બોલો, એ માયાભાઈ ઉભો રહે. મેં કા, મને કે ગાયોના જ લાભાર્થે કરો, અમારા લાભાર્થે હું વાંધો થાય. મેં કહ્યું તમે રેઠા રખડો ને એટલે ગજબ જો અમુક માણસો. એટલે મૂળી વાત કહું તમને, અળવું અળવું હજી મારે કઈ શરૂ નથી કર્યું, હજી હજી મને હળ નથી ઉઠતી, તમને મારે શું કહેવું એમ. એટલે સાહેબ સુઈ ગયા એટલે ઓલા છોકરા સાહેબે નાખોરા બોલાવ્યો ખુરશીમાં. એક છોકરા કીધું ભલે તું બેસી જા બેઠા, કેટલા ભણી તું? કેટલા ભણે? ચોથું. શું નામ તારું? વિરાજ. તાળીઓથી બધા ચોથું ભણે ડો. અમે તારી જેટલા તારી જવડા હતા તેથી ચાર એકડા ઘૂંટતા. તો વિયો હું કામ જાવ છું અહીંયા આવીને? પણ આમ વોરો આવીને હા, છે તો ગુરુવાળો ડોકમાં કંઠી બંઠી ને બધું. હા, આમ ચોથા પાસ થયો કે હે? ચોથું ભણશો? અચ્છા, ચોથામાં આવ્યું એમ. અમે તારી જવડા હતા ને તેથી ચાર એકડા શીખતા. હા, એમ તારું ઊભું જ રહેવાનું, એક્શન નથી કરવાની કાંઈ, તારો પરિચય ન આપતો. બરોબર, ચોથું ભણશો ને? ક્યાં ગામ ભણ? ક્યાં ભણ? ક્યાં? કઈ સ્કૂલમાં ભણે છે?
વાહ વાહ, પધારો પધારો, બહુ સરસ, થેન્ક યુ બેટા. એને હજી હલ નથી જોયું કારણે હું આ કરી લીધો, પણ ભાઈઓ હું કામ જાશ, બેસ બેસ તાર પ્રોગ્રામમાં બેસાય, ઠીક હતો ને અહીંયા બે વાગ્યો, ઠીક બોલો. વાહ વાહ વાહ, તારા સાહેબ, એના સાહેબને તાળીઓથી વધાવો, એની સ્કૂલને તાળીઓથી વધાવો. સાહેબ હકીકત કહું, એવી સ્કૂલોમાં મૂકજો કે જ્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિની ઉપાસના થતી હોય, માં સરસ્વતીની ઉપાસના થતી હોય, અને માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ અને અતિથિ દેવો ભવઃના અભ્યાસ થતા હોય. આ સત્ય કહું તમને, આખો આધાર સ્કૂલો ઉપર છે. અને એવા આપણા પવિત્ર શિક્ષકો સાહેબ, આપણે 10-10 ચોપડી માઇન્ડ નથી ભણીએ ક્યાં, તોય તમે કહેવા ગયો કે એ એ વ્યક્તિ હજી ક્યાંય નીચે નથી, ભલે નાપાસ થયા હોય, પણ આપણા શિક્ષકો એવા હતા કે જેથી કરી અને શિક્ષકો આપણને જ્ઞાન આપતા હતા. હું એ જે સ્કૂલમાં ભણતો, એ સારી સ્કૂલો છે, એનો મને કોઈ ખબર નથી, પણ કહેવાનો મતલબ કે આ આ સ્કૂલો ઉપર આધાર છે. હવે સાહેબ હોઈ ગયા પછી છોકરાને શું કરવાનું, સાહેબ હોઈ ગયા ને કીધું, સાહેબ હોઈ ગયા તો લખે ભલે હું તા, અરે કે સુવા થોડા દેવાય, સુવાનો પગાર થોડા લે, જગાડો જગાડો, જગાડવાનું કીધું તો અમુક છોકરા રાહે જ હોય, કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાવ્યો, આવી રીતે કાગળની ભૂંગળી વાળી અને સાહેબના કાનમાં, સાહેબે જે અને કાનમાં જેમ થયો તો ફાટ, આમ સાહેબે ઝટકો માર્યો, પણ સાહેબે એવા હોશિયાર, સીધું છોકરાનો હાથ જ હાથમાં આવ્યો, સીધો આમ છોકરાના હાથમાં લીધો, મજાક કરે છો, કે કાંઈ મજાક નહોતો કરજો, જગાડ્યા છે સાહેબ. અમુક શિષ્યો એવા હોય ગુરુને જગાડતા હોય છે, મેં તો જગાડ્યા છે, સુઈ ગયા હતા તમે, કોને કીધું સુઈ ગયો હતો, ના કોજા બોલતા હતા આખો ઊમ ગાંચો જો, પછી કે કોણ સુઈ ગયા હતા, સાહેબને જો મારા વાલીને મને પકડ્યો ખરો, એટલે સાહેબ ઢીલા પડી નું કે ના બેટા હું સુઈ નહોતો ગયો, યોગા કરતો છો, યોગા કાંઈ યોગા કાંઈ નહોતા કરતા, હું વોઈસ બોઈસ બધું લબલી છું છું, પાછું કે યોગા કરતા છે, નહીં નહીં બેટા, એને એને ધ્યાન કહેવાય, સમાધિ. અને સમાધિમાં આત્મા વયો જાય ને બેટા, જ્યારે આત્મા શરીરમાં નથી હોતો પછી તો શરીર ગાંજતું હોય, તમારો આત્મા નહોતો, ના બેટા મારો આત્મા નહોતો, એ તો સમાધિમાં લાગી ગયો હતો, એ તો નીકળી ગયો હતો, ક્યાં ગયો હતો આત્મા, બકાલું લેવા, નહીં બેટા સ્વર્ગમાં ગયો હતો, ત્યાં હું બાપાને જાચું છું, ના બેટા આવું ન બોલાય, સ્વર્ગમાં ગયો તો ત્યાંથી તમારા માટે નવો અભ્યાસક્રમ લેવાતા, તો છોકરા રાજી થઈ ગયા, ક્યાં બાત હે, આપણા સાહેબ સ્વર્ગમાંથી આપણી હાટું નવો અભ્યાસક્રમ લેવા ગયા હતા, પણ એક છોકરાના મગજમાં બેસી ગયો, સાબાશ સાબાશ, 15 દિવસ પછી છોકરો હોઈ ગયો, બોલો આણ સાહેબ એક ઠપાટ મારી, સુવાબોસ કે ભણવાબોસ, કાંઈ હોય ન તો જો, ધ્યાન યોગા ચમાજી, ગુરુને ચીલે નો હાલીએ તો હાલવું કોને ચીલે, તું ક્યાં ગયો, સાહેબ ને શું મારા દીકરા આટીમાં લીધો મને, તું ક્યાં ગયો છો, બસ ગુરુને રસ્તે સ્વર્ગમાં, સાહેબ ને શું હવે પૂછવા દે, સ્વર્ગમાં આગળ આગળ ખોટું હોય છે તો આટીમાં આવી જાય, ખોટું બોલે, ખોટું તો બોલતો જ છો, કારણ કે જી તો ગુરુ બોલ્યા એટલે શિષ્ય બોલે, ત્યાં હું હતો સ્વર્ગમાં, સાહેબ રહેવા ગયો, સાહેબ રહેવા ગયો, કેવું રહેવા ગયો, અમને હવે ખબર પડી તમે હું કામ સ્વર્ગમાં જાચા ચાઈ, ઇન્દ્ર મહારાજ ની સભા અપચદાવું ધા જય જગદેન ધેન ધેન ધા મેનકા ધંભા, સાહેબ ને શું કહો, મારથી એક ડગલું આગળ વયો ગયો, તે ન્યાજીને શું કર્યું, મેં ન્યાજીને પૂછ્યું, કોને, ઇન્દ્ર મહારાજ ને, નમસ્કાર ઇન્દ્ર મહારાજ, નમસ્કાર બેટા, શું આવ્યો છો, પૂછવા આવ્યો, મારા સાહેબ અહીંયા આવે, શું કીધું એને, અહીંયા કોઈ આવે તારા જોહા પાછા નો આવે, હા હા હા, પછી સાહેબ ને જો કે કા ના નોકરી મૂકી દઉં, કા કામ મૂકી દઉં, સાહેબ આ દેશ વાત એ છે, આ ધર્મનો દેશ છે, આ દેશ વેદનો દેશ છે, આ દેશ ગુરુનો દેશ છે, અરે કહેવા ગયો સાહેબ, આ દેશ માતૃત્વનો દેશ છે, આપણી કોઈ પ્રથમ ગુરુ હોય ને તો આપણી માં છે,